કચ્છના રણોત્સવે પ્રવાસીઓને ઘેલું લગાડ્યું છે. રણોત્સવનો આનંદ માણવા આવતા પ્રવાસીઓ સફેદ રણને જોઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. દેશની પશ્ચિમી સરહદ નજીક ટુરિઝમનું હબ બની ગયેલું સફેદ રણ હવે એક પ્રચલિત નામ બની ગયું છે. રણોત્સવનો પ્રારંભ થયા બાદ કચ્છ દુનિયાના કચ્છવાળે વ્હાઇટ રણમાં પ્રસ્કારણે પ્રસિદ્ધ બન્યું છે. દેશ અને દુનિયાના પ્રવાસીઓ સફેદ રણની સફેદી નિહાળવા સાથે આહલાદક કુદરતી સૌંદર્ય અને સમી સાંજનો ઢળતો સૂરજ નિહાળવાનો લહાવો અચૂકથી લે છે. ભુજથી 83 કિલોમીટર દૂર ઘોરડો નજીક રણોત્સવ ઉજવવામાં આવે છે. 2006 થી શરૂ થયેલું રણોત્સવનું 13મું વર્ષ છે. ચાલુ વર્ષે રણોત્સવ 12 માર્ચ સુધી લંબાવવામાં આવ્યું છે. સહેલાણીઓ રણમાં સૂર્યોદય અને સૂર્યાસ્તની મજા પણ માણી રહ્યા છે. વિશ્વમાં ઘણા રણો આવેલા છે, તેમાં જો ભારતમાં રણની વાત કરીએ તો રાજસ્થાનનું રણ જે રેતીના ઠુવા જોવા મળે છે, પણ તેનાથી તદ્દન અલગ કચ્છનું મોટું રણ અલગ પ્રકારની વૈદિક ધરાવે છે. આજે પ્રવાસન પોઈન્ટ બની ગયું છે. એકદમ સપાટ ભૂમિ પર સફેદ ચાદર જોવા મળે છે. રણમાં જેમ ઠંડી વધુ પડે છે તેમ મીઠામાં નમક વધારે જોવા મળે છે. જલ્દીથી વધારે મીઠું બનવાની પ્રક્રિયા પણ થવા લાગે છે. રણ દિવસે અને સાંજના સમયે ભૌગોલિક રીતે અલગ જોવા મળે છે. સમય પ્રમાણે કચ્છના સફેદ રણનો નજારો પણ જુદો જ દેખાય છે. શું નામ છે આપનું? મારું નામ ભીમી દેસાઈ. ભીમીને અત્યારે ખાસ કરીને તમે ધોરડો ગયા હતા ત્યાં કને, ધોરડોમાં શું શું જોયું તમે? ધોરડોમાં અમે ટેન્ટ સિટી જોયું, પછી સફેદ રણ જોયો અને સફેદ રણમાં સનસેટ સનરાઈઝ બધું જોયું. ટેન્ટ સિટીમાં બી અમે લોકોએ પેરામોટરિંગ કર્યું. પેરામોટરિંગમાં ઉપરથી આખું ટેન્ટ સિટીનો નજારો બતાવ્યો, સાથે સફેદ રણનો પણ નજારો બતાવ્યો, બધું જોયું. ખાસ કરીને તમે બીજી વખત અહીંયા કને આવ્યા છો ત્યારે લોકોને અહીં રણમાં આવે એના માટે શું અપીલ કરશો? કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, બેસિકલી તો હું એ જ કહીશ. અને સફેદ રણનું દ્રશ્ય રિયલી જોવા જેવું છે. ટેન્ટ સિટી બી માણવા જેવું છે કે આજે આટલા દૂર બધા ગામડાઓથી અને એકદમ બોર્ડરની પાસે આટલું મોટું ટેન્ટ સિટી ઊભું કરવામાં આવે છે. એની અંદર આટલી બધી ફેસિલિટી હોય છે, ત્યાં બીજી પણ બહુ બધી વસ્તુ હોય છે. અને આખા ટેન્ટ સિટીમાં ફરવા માટે ત્યાં પોલો કાર્સથી માંડીને ઈ કારથી માંડીને ઈ રિક્ષાથી માંડીને ઘણું બધું જોવા મળે છે, ફરવા મળે છે, એટલે માણવા જેવું છે. મારું નામ કુંજલ છે, કુંજલ ભાવસર, હેન્ડ્સ ઓફ કચ્છની ઓનર છું. ખાસ કરીને અત્યારે રણોત્સવ ચાલુ થયો છે, ત્યાં રણમાં ત્યાં શું છે ખાસ કરીને, કે લોકો આવે છે? રણ એટલે આપણો એક એવો કુદરતી એક સરસ આપણે નજરાણું મળેલું છે, જેને નિહાળવા માટે ખાલી દેશથી જ નહીં દુનિયાથી લોકો આવી રહ્યા છે. અને આપણી પાસે એક બહુ સુંદર ને આહલાદક એક એવું નિર્માણ કરેલું અહીંયા બહુ સુંદર જગ્યા છે કે જે જોવા માટે કચ્છમાં લોકો દૂર દૂરથી આવતા હોય છે. અને અત્યારે તો એટલું વધતું જાય છે કે ડિસેમ્બર અને જાન્યુઆરીની ઠંડીની સાથે લોકો અહીંયા આવવાનું, અહીંયા રહેવાનું, અહીંયાના કલ્ચરમાં ભળવાનું બહુ જ પસંદ કરતા હોય છે. લોકો જ્યારે કચ્છમાં આવે છે ત્યારે પસંદ કરે છે કે અહીંયાથી કચ્છની જ વસ્તુ લઈ જાય. તો કારણ કે લોકો એવું કહેતા હોય છે કે બાકી બધું તો બધી જગ્યાએ મળે છે, પણ જે કચ્છનું કલ્ચરલ છે, કચ્છનું ટ્રેડિશન છે, કચ્છનું જે હેન્ડીક્રાફ્ટ છે એ અહીંયાથી લઈ જાય, એટલે એ લોકો અમારી પાસે એ ડિમાન્ડ કરતા હોય છે કે કચ્છનું શું છે, કચ્છનું બનાવેલું શું છે. ત્યારે અમે એને બતાવતા હોઈએ છીએ કે અમારી પાસે બધું જે છે કચ્છનું જ બનાવેલી જ વસ્તુઓ છે. શું નામ છે આપનું? શીલા કંસારા. શીલાબેન, અત્યારે જોવા જઈએ તો રણોત્સવ ચાલુ થયો છે, રણોત્સવમાં શું ખાસ માણવા લાયક છે? રણોત્સવમાં ઘણા બધા પ્રવાસી લોકો આવે છે, એના લીધે અમને પણ થોડુંક બધું મળી જાય છે. કારીગરો પાસે વેચાણ અમે કરીએ છીએ, અમારી પાસે લે છે, બધા ખરીદ કરે છે. સારી સારી આઈટમો અમે રાખીએ છીએ અને કચ્છી વર્કની બધી આઈટમો રાખીએ છીએ. રણોત્સવમાં પણ ત્યાં આગળ સારું બધું એવું છે. ત્યાં આગળ એક કાફે નહોતું ખુલતું, એ પણ ખુલ્યું હતું. કેમલનું આઈસ્ક્રીમ બને છે, એમાંથી ચાય બનાવે છે, એ બધું ત્યાં બનાવ્યું છે, એ રણોત્સવમાં માટે બનાવ્યું છે. અને ઘણું બધું એવું છે કે અમને બધાને કામ મળી રહે છે, એના અમારી રોજી પણ સારી એવી ચાલે છે રણોત્સવમાં. મેં રણમ સની તિવારી, મેં યહાં ભુજ રિસેપ્શન ઇન્ચાર્જ હું. એન્ડ અભી 2 મહિને કા ઇવેન્ટ બીત ચુકા હૈ. અભી હમારે યહાં પબ્લિક 17 થી 20 હજાર કે બીચ મેં પબ્લિક આ ચુકી હૈ, 20 થી 25 હજાર ઓર આને કી એક્સપેક્ટેશન હૈ. ઓર જરૂર કે 40 થી 45 હજાર આયે ગઈ 12 માર્ચ તક. અભી કાઇટ ફેસ્ટિવલ ભી આને વાલા હૈ, વો કિતને તારીખ કો હૈ? 11 તારીખ કો ઢોરડો મેં મનાયા જા રહા હૈ, જો રણ મેં મનાયા જાયેગા, જો ટુરિઝમ સ્પોન્સર કરી હૈ. હમ લોગ ઉનમે, હમ લોગ એસોસિએટ હૈ, હમ લોગ ઉનકો ફૂડિંગ
प्रोवाइड कर रहे हैं। बाकी टेंट सिटी में भी कल्चरल एक्टिविटी और काइट फेस्टिवल मनाया जाएगा। बाकी रण का जो रण में प्रॉपर टूरिज्म की तरफ से मनाया जा रहा है। रणोत्सव कितनी तारीख तक है और लोगों को क्या अपील करना चाहते हैं? देखिए 28 अक्टूबर से चालू था, पहले 23 फरवरी तक था, एक्सटेंड करके 12 मार्च तक किया गया है। और मैं अपने टेंट सिटी के लिए यही कहूँगा कि टेंट सिटी में 5-स्टार की फैसिलिटीज़ प्रोवाइड की जाती हैं, ऐसी रनिंग यूनिक चीज़ हैं, तो एक बार सब जो भी है पब्लिक उनको एक बार विज़िट ज़रूर करना चाहिए, आके टेंट सिटी का व्यवस्था देखें और उस व्यवस्था का